નવરાત્રી બાદ શરદ પૂનમનું અનેરું મહાત્મય હોય છે અને શરદ પૂનમના દિવસે અનેક જગ્યાએ રાસ ગરબાના આયોજન પણ કરવામાં આવતા હોય છે. ત્યારે જૂનાગઢ સ્વામિનારાયણ મુખ્ય મંદિર ખાતે ભગવાનની 4 આરતી કરી અને અલગ અલગ પ્રકારના પ્રસાદ ભક્તોને પીરસવામાં આવ્યા હતા. હાલમાં જે ભારતીય સંસ્કૃતિની પરંપરા છે તે મુજબ આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સ્વામિનારાયણ ભગવાનની 4 આરતી કર્યા બાદ એક એક આરતીમાં અલગ અલગ પ્રકારના રૂપમાં ભગવાનને પ્રસાદ ચડાવવામાં આવ્યો હતો. પહેલી આરતીમાં સાકરનો પ્રસાદ, બીજી આરતીમાં શેરડીનો પ્રસાદ, ત્રીજી આરતીમાં સીતાફળનો પ્રસાદ અને અંતમાં દૂધ પૌવાનો પ્રસાદ ખુલ્લા મેદાનમાં હરિભક્તોને પીરસવામાં આવ્યો હતો. ત્યારે આ કાર્યક્રમમાં માળિયાહાટીના ક્ષત્રિય દાંડિયારાસ ગ્રુપ મંડળ દ્વારા તલવાર રાસ, લાકડી રાસ રજૂ કરવામાં આવ્યો હતો અને અનેક લોકો ગરબે પણ ઘૂમ્યા હતા. અહીં આવનાર તમામ હરિભક્તો દ્વારા રાસ ગરબા યોજવામાં આવ્યા હતા અને રાસ ગરબાની મજા પણ માણવામાં આવી હતી, જેમાં સ્ત્રીઓ પણ જોડાઈ હતી. સ્વામિનારાયણ મુખ્ય મંદિર જવાહર રોડને આંગણે આજે શરદ પૂર્ણિમાનો પાવન પવિત્ર દિવસ. આજથી 5000 વર્ષ પૂર્વે ભગવાન કૃષ્ણ પ્રભુએ વૃંદાવનને વિશે જે રાસ રમ્યા, એક ગોપી અને એક ભગવાન કૃષ્ણ અને 6 મહિના સુધી જે રાસ લીલા ચાલી, જીવ છે એ શિવનું રૂપ બની જાય છે, ભગવાનની અંદર તન્મય થઈ જાય એટલે રસો વૈસહ ઇતિ રાસહ. જે જીવ છે એ ભગવાનમાં તન્મય થઈ અને ગોપીઓએ જે રાસ ભગવાનની સાથે લીધો, એ રાસની આપણી જે ભારતીય સંસ્કૃતિની પરંપરા, એમાંય સ્વામિનારાયણ સંપ્રદાયને વિશે પણ આ જ રીતે સ્વામિનારાયણ ભગવાન 200 વર્ષ પૂર્વે પંચાળાની અંદર ઝીણાભાઈના દરબારને આંગણે ભગવાન સ્વામિનારાયણ અને એમના નંદ પંક્તિના સંતોની સાથે એક સ્વરૂપે ભગવાન સ્વામિનારાયણ અને બીજા સ્વરૂપે એ પરંપરાના સંતો, એવી રીતે રાસની જે આપણી શરદ પૂર્ણિમાના પવિત્ર દિવસે આ જે પરંપરા આપણી ભારતીય સંસ્કૃતિની છે, એ મુજબ શરદ ઉત્સવ જ્યારે આજે ભવ્ય રીતે સ્વામિનારાયણ મુખ્ય મંદિર જવાહર રોડને આંગણે ઉજવવામાં આવ્યો છે. કહેવાય છે કે બધી જ ઋતુઓ ભેગી થતી હોય અને શરદ ઋતુનો પ્રારંભ થાય એટલે શરદ ઋતુના ચંદ્રના જે કિરણો હોય છે ને, એક અલૌકિક હોય છે. આજનો દિવસ એટલે એ કિરણો જે ભગવાનના પ્રસાદ ઉપર પડે અને એ પ્રસાદ ભગવાનને ધરાવી અને સૌ ભક્તજનો લે, એટલે જે કાંઈ પોતે બીમારી હોય એ બીમારી એ ચંદ્રના કિરણો પડે એટલે સૌનું આરોગ્ય પણ સારું થાય. એટલા માટે આપણી જે પરંપરા છે ભારતીય સંસ્કૃતિની, એ મુજબ આજના દિવસે ભગવાનની પણ 4 આરતી કરવામાં આવે છે
અને ચાર આરતીમાં એક એક આરતીમાં અલગ અલગ પ્રસાદના રૂપમાં ભગવાનને સાકરનો પ્રસાદ ધરાવાય, શેરડીનો પ્રસાદ ધરાવાય, એ સિવાય સીતાફળનો પ્રસાદ ધરાવાય અને અંતમાં દૂધ અને પૌવાનો પ્રસાદ ખુલ્લા મેદાનમાં ભગવાન શ્રીહરિને રાખવામાં આવે અને એમાં આ ચંદ્રના કિરણો એ પડે પ્રસાદ ઉપર અને સૌ ભક્તો જ્યારે આરોગ્ય ત્યારે સૌનું આરોગ્ય પણ સ્વાસ્થ્ય સારું રહે એની માટેની આપણી ઋષિ મુનિઓએ બનાવેલી જે આ પરંપરા છે એ પ્રણાલિકા મુજબ આવો આજના દિવસે ભવ્ય રીતે ઉત્સવ ઉજવવામાં આવ્યો, જેના આયોજક આ મંદિરના વિકાસના ખૂબ આદર્શ જેમનો વિચાર મંદિરના વિકાસ માટે અને સમાજના વિકાસ માટે જેના પ્રયત્નો છે એવા અમારા ગુરુવર્ય કોઠારી સ્વામી દેવનંદન દાસજી સ્વામી, અમારા ચેરમેન શ્રી પીપી સ્વામી, સમગ્ર અમારું ટ્રસ્ટી મંડળ, સમગ્ર ભવ્ય રીતે આયોજનની અંદર 5000થી વધારે ભક્તજનો એ આ દર્શનનો લાભ લીધો છે અને ત્યારબાદ ઉત્સવને અંતે સૌ ભક્તજનો પ્રસાદ આરોગશે ભગવાનનો દૂધ પૌવાનો. આવી રીતે સ્વામિનારાયણ મુખ્ય મંદિર જવાહર રોડને આંગણે આ ભવ્ય શરદોત્સવ ઉજવવામાં આવ્યો છે.